ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા એલ્ડરલી હોમ કેર આસિસ્ટન્ટનો કોર્સ પ્રારંભ કરવામાં આવ્યો હતો. નમસ્કાર, મેં મનોજ ચૌહાણ, ગીર સોમનાથ, વેરાવળમાં આપ દેખી શકો છો. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખા દ્વારા અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. આજે આયોજન જે કરવામાં આવ્યું છે બાબતે સંપૂર્ણ જાણકારી આપણે મેળવશું. સૌપ્રથમ આપણે નામ અને પરિચય જાણશું. મારું નામ કિરીટ ઉનડકટ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખા ચેરમેન. આજે અહીંયા ગુજરાત રાજ્ય આરોગ્ય શાખા અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના ઉપક્રમે અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખાના પ્રયાસોથી એલ્ડરલી હોમ કેર આસિસ્ટન્ટ કોર્સ શરૂ કરવા જઈ રહ્યા છે. આ કોર્સની પાછળનો હેતુ એવો છે કે આજે લગભગ શહેરોમાં વૃદ્ધ લોકો એકલા રહેતા હોય છે અને વૃદ્ધ થાય એટલે નાની મોટી બીમારી આવતી હોય છે. આ બીમારીને પહોંચી વળવા રોજબરોજ ડૉક્ટર કે ફૂલ ટાઈમ નર્સિંગ પોસાતું નથી, એટલે અમે આ વિદ્યાર્થીઓને ટ્રેઇન કરી અને આવા વૃદ્ધ લોકોને નાની મોટી બીમારીઓમાં સહાયતા મળે, માવજત મળે, નર્સિંગ કેર મળે એ માટેના અમે પ્રયાસ કરી રહ્યા છે. આજે આ કોર્સનો પ્રારંભ થશે. 2 મહિના સુધી આ કોર્સ ચલાવવામાં આવશે. એમાં થિયરી અને પ્રેક્ટિકલ તરીકે ટ્રેનિંગ આપવામાં આવશે અને કોર્સને અંતે વિદ્યાર્થીઓને ₹600 સ્ટાઇપન્ડ પણ આપવામાં આવશે અને કમિશનર ઓફ હેલ્થ તરફથી સર્ટિફિકેટ આપવામાં આવશે. જે વિશે હું જાણવા માગું છું, આશરે કેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે અને સરકાર તરફથી કઈ કઈ યોજનાનો લાભ મળશે આવનારા સમયમાં? અત્યારે અમને એક બેચ એટલે કે 30 વિદ્યાર્થીઓને એન્ટરટેન કરવાની છૂટ આપવામાં આવી છે. ફરી અમને પ્રયાસ કરશું તો બીજી બેચ પણ મળશે, પણ હવે આ વર્ષ પૂરું થવામાં છે એટલે 2 મહિના બાકી રહેતા ન હોય, અમે આ વર્ષે હવે બેચ નહીં કરી શકીએ. ધન્યવાદ. અમારી સાથે અનિશભાઈ રીચ પણ જોડાઈ ગયા છે, જે આ પ્રોજેક્ટના મેનેજમેન્ટ છે. આપ શું કહેવા માગો છો આપણા તરફથી પ્રતિક્રિયા? જી, અમારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જિલ્લા શાખાના ચેરમેન કિરીટભાઈ આમ તો સંપૂર્ણ માહિતી આપી દીધેલી છે. એકચ્યુઅલી આ જે સ્થળ ઉપર આપણે અહીંયા છીએ, અહીંયા પણ એક આરોગ્ય ભુવન મોટું નિર્માણ થઈ રહ્યું છે, એનું પણ આજે કામ ચાલુ છે. અમારે સ્ટેટ શાખામાંથી આશરે 1.5 કરોડ રૂપિયાના જે બધા સામગ્રી છે, બ્લડ બેંક અને લેબોરેટરી બધા મશીનરી છે એ આવી ગઈ છે અત્યાધુનિક, અને હાલ આ કાર્ય પણ ચાલુ છે. આ એક જે કોર્સ છે એની ટૂંકી વિગત આપને કિરીટભાઈ ઉનડકટે આપી છે. વધારે તો ખાસ એમાં નથી, કારણ કે એ જે વિદ્યાર્થીઓ શીખશે એ એમને લોકોને એમના ફ્યુચરમાં એમના કોઈ નજીકના કોઈ વૃદ્ધ આપને કિરીટભાઈ ઉનડકટે આપી છે. વધારે તો ખાસ એમાં નથી, કારણ કે એ જે વિદ્યાર્થીઓ શીખશે એ એમને લોકોને એમના ફ્યુચરમાં એમના કોઈ નજીકના કોઈ વૃદ્ધો છે કે જેને નાની મોટી બીમારી કે એક્સિડન્ટલી કંઈક એવું થયું તો એ શીખાશે, તો એને કોઈ દાખલા તરીકે બ્લડ લેવું છે કે બ્લડ માટેની કોઈ બીજી એને ચકાસણી કરવી છે તો એના માટે એ તરત પોતે કરી શકશે. પછી બીપી છે, સુગર છે, એવું નોર્મલ બધું છે એ છે, કઈ રીતના કેર કરવા એમને, તેમના પેરેન્ટ્સ હોય કે કોઈ જ્યાં પણ એ કેર ટેકર તરીકે જાય અથવા જોબ કરે અથવા કોઈ પ્રાઇવેટમાં પણ જોબ કરે તો આ સર્ટિફિકેટના આધારે એની પહેલી ચોઈસ થઈ શકે એવું પણ બની શકે. કારણ કે આ જે 2 મહિનાનો અનુભવ છે એમાં 30 દિવસ છે એ થિયરીકલ છે, જેનું આખું લેક્ચર છે ઉપર જિલ્લા શાખામાંથી સ્ટેટ શાખામાંથી આવે છે. એ મુજબ જ આખો કોર્સ થશે. જે ફેકલ્ટી છે એ પણ આના નિષ્ણાંત છે કે જે આ કોર્સ આખો કરાવવાના છે. અને તદઉપરાંત આ જે કોર્સ છે એ 30 દિવસ પ્રેક્ટિકલ છે, એ સરકારી હોસ્પિટલમાં ડાયરેક્ટ જે પ્રેક્ટિકલ પેશન્ટને કેર કરતા હોય એ ત્યાં લાઈવ પણ એ લોકોને અમારા જે ફેકલ્ટી છે તે એ શીખડાવશે. 30 દિવસ ત્યાં રોજ વિઝિટ કરાવશે અને રોજે રોજ તે લાઈવ કરશે. એટલે આવનારા સમય માટે આવી રીતના અમે ફ્યુચરમાં બીજી બેન્ચ પણ માગશું આવતા વર્ષ માટે, તો ત્યારે પણ ફ્યુચરમાં પણ આ છે. અને આવી રીતના બીજા અનેક કોર્સો કે જે ફર્સ્ટ એડ છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટના છે, એવી રીતના વિવિધ અમારી સંસ્થાના જે ઉપરથી અમને આવશે ઓફરો એ પ્રમાણેના કોર્સ અમે આપણી ગીર સોમનાથ જિલ્લાની જનતા માટે જાહેરમાં કરશું. અને અહીંયા પણ અમે એક અદ્યતન આધુનિક ટેકનોલોજી સાથેની બ્લડ બેંક પ્લસ ફિઝિયોથેરાપી સેન્ટર, ડેન્ટલ કેર, લેબોરેટરી અને એક બીજું આપણે જનરિક મેડિકલ સ્ટોર એ પણ અહીંયા ટૂંક સમયમાં ખુલવા જઈ રહ્યું છે, જેનું પણ અદ્યતન કામ અત્યારે ચાલુ છે. આપ જોઈ શકો છો, હું જાણી શકું છું ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી છેલ્લા કેટલા વર્ષોથી ચાલે છે અને ગુજરાતમાં કયા કયા જિલ્લામાં અત્યારે કાર્યરત પર છે, એના માટેની માહિતી અમારા ચેરમેન કિરીટભાઈ ઉનડકટ આપશે. ગુજરાતમાં 33 જિલ્લામાં રેડક્રોસ શાખા ફેલાયેલી છે.
અને ઘણા બધા તાલુકાઓમાં આ શાખા ફેલાયેલી છે. બ્લડ બેંક ગણીએ તો અત્યારે 20 જિલ્લાઓમાં બ્લડ બેંક કાર્યરત છે અને છેલ્લા નવા 6 જિલ્લાઓમાં બ્લડ બેંક કાર્યરત થવા જઈ રહી છે. અને રેડક્રોસ સોસાયટી વેરાવળમાં જિલ્લા શાખા તરીકે 2015થી કાર્યરત છે. ખૂબ ખૂબ ધન્યવાદ રેડક્રોસ સોસાયટી ટીમ તરફથી. કેમેરામેન પંકજ સોલંકી સાથે સંવાદદાતા મનોજ ચૌહાણ, ગીર સોમનાથ.